नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય કમ્પ્યુટર એની અંદર પાર્ટ 5 બરાબર વર્ડ વિશે અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે ભાગ 5નો અભ્યાસ કરવાનો છે. તો નંબર 7, ડોક્યુમેન્ટમાં શબ્દ શોધવા અને બદલવા માટે. તો શબ્દ શોધવા માટે અને બદલવા માટે બે ટૂલનો ઉપયોગ થાય છે, ફાઇન્ડ અને રિપ્લેસ. ક્યારેક લાંબા ડોક્યુમેન્ટમાં તમે એક કરતાં વધારે શબ્દો કે વાક્યો બદલવા ઈચ્છો, સમગ્ર ડોક્યુમેન્ટમાં દરેક લીટી તપાસવી કંટાળાજનક અને સમય લેતું કામ છે. આ કાર્યને સરળ કરવા માટે ફાઇન્ડ અને રિપ્લેસ જેવા ટૂલ્સનો ઉપયોગ થાય છે. ધ ટાઈગર ડોક્યુમેન્ટમાં આપણે ફોરેસ્ટ શબ્દને શબ્દને જંગલ શબ્દથી બદલીશું. તો એના માટે શું કરવાની પ્રોસેસ, તો આપણે જોઈએ. ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો, એટલે કે ટાઈગર ડોક્યુમેન્ટ ઓપન કરો. બે નંબર, મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે, એટલે કે હોમ ટેબની અંદર તમને એડિટિંગ ગ્રુપમાં રિપ્લેસ, હોમ ટેબની અંદર એડિટિંગ ગ્રુપમાં રિપ્લેસ પર ક્લિક કરો. તમને ફાઇન્ડ એન્ડ રિપ્લેસનું ડાયલોગ બોક્સ જોવા મળશે. જ્યારે તમે રિપ્લેસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ફાઇન્ડ એન્ડ રિપ્લેસનું ડાયલોગ બોક્સ જોવા મળશે. ચાર નંબર, ફાઇન્ડ વોટ ટેક્સ્ટ બોક્સમાં તમને કર્સર ઝબકતું જોઈ શકશો. ત્યાં તમારે જંગલ શબ્દ ટાઈપ કરવાનો છે. ફાઇન્ડ વોટમાં આપણે શું ટાઈપ કરવાનું છે? જંગલ્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ટેબ કી દાબો અથવા રિપ્લેસ વિથ ટેક્સ્ટ બોક્સમાં ક્લિક કરો. અહીંયા આગળ ક્લિક કરો, ત્યાં ફોરેસ્ટ શબ્દ ટાઈપ કરો. કયો શબ્દ ટાઈપ કરવાનો છે? ફોરેસ્ટ. ડાયલોગ બોક્સની નીચે ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. અહીંયા ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. ડોક્યુમેન્ટમાં જંગલ શબ્દ હાઇલાઇટ થશે. તમારા ડોક્યુમેન્ટની અંદર જ્યાં જંગલ શબ્દ લખ્યો હશે, જંગલ એ હાઇલાઇટ એટલે કે ઘાટો થશે. ડાયલોગ બોક્સમાં રિપ્લેસ બટન પર ક્લિક કરો. ડાયલોગ બોક્સની અંદર તમારે કયા બટન પર ક્લિક કરવાનું? રિપ્લેસ પર. જંગલ શબ્દના સ્થાને ફોરેસ્ટ શબ્દ દેખાશે અને તમને એક નાનું ડાયલોગ બોક્સ જોવા મળશે. આ જે જંગલ શબ્દ હતો આપણા ડોક્યુમેન્ટની અંદર, એના સ્થાને કયો શબ્દ આવી જશે? ફોરેસ્ટ. અને આ રીતનું ડાયલોગ બોક્સ આવશે. પછી એ આ ડાયલોગ બોક્સ એમ કહે છે કે તમારું સર્ચિંગ ફિનિશ થઈ ગયું છે, તો ઓકે ઓકે ઉપર ક્લિક કરીશું એટલે આપણે એ ડાયલોગ બોક્સ જતું રહેશે. અને ક્લોઝ પર ક્લિક કરીને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ બંધ કરો. પછી ક્લોઝ પર ક્લિક કરો એટલે ફાઇન્ડ એન્ડ રિપ્લેસનું ડાયલોગ બોક્સ પણ જતું રહે. અને અહીંયા જે જંગલ શબ્દ હતો એની જગ્યાએ ફોરેસ્ટ શબ્દ આવી ગયો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે તમારે યાદ રાખવા જેવી બાબતો. સમગ્ર ડોક્યુમેન્ટમાં બદલવા માટે શબ્દ એક કરતાં વધારે વખત પણ હોઈ શકે. બરાબર, અહીંયા આપણે જંગલ એક જ વાર આવ્યું છે, પણ એક કરતાં વધારે વખત હોય ત્યારે શું કરવાનું, તો એના માટે જોઈએ. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં તમે બે વિકલ્પો મળે છે. એક વખત એક શબ્દ શોધવા અને બદલવા. તો એમાં ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો. પહેલી વાર આવતો શબ્દ લખાણમાં હાઇલાઇટ થશે. અને રિપ્લેસ બટન પર ક્લિક કરો તો તે શબ્દ બદલાઈ જશે અને ત્યારબાદ આવતો શબ્દ હાઇલાઇટ થશે. એટલે કે પહેલો જે શબ્દ આવતો હશે એ ફાઇન્ડ નેક્સ્ટ કરશો એટલે લખાણમાં હાઇલાઇટ થશે, રિપ્લેસ પર ક્લિક કરશો એટલે બદલાઈ જશે, ત્યારબાદ બીજો શબ્દ જો આવતો હશે એનો એ તો એ હાઇલાઇટ થશે, રિપ્લેસ ઉપર ક્લિક કરશો તો પાછો એ શબ્દ બીજો પણ બદલાઈ જશે. જ્યાં સુધી એક પછી એક બધા લખાણ બદલાઈ ન જાય ત્યાં સુધી ફાઇન્ડ નેક્સ્ટ અને રિપ્લેસ બટન પર ક્લિક કરવાનું ચાલુ રાખો. અને જ્યારે તમારું ફાઇન્ડ અને રિપ્લેસનું કાર્ય પૂરું થશે એટલે આ રીતનું ઓકેવાળું ડાયલોગ બોક્સ તમને માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ આવું ડાયલોગ બોક્સ, એટલે એ શું સૂચના આપે છે, આપણને શું મેસેજ આપે છે કે વર્ડની અંદર તમે જે તમારું કાર્ય પૂરું કરવા માંગતા હતા, સર્ચિંગ કરવા માંગતા હતા, તે પૂર્ણ થઈ ગયું છે. એટલે કે આપણે જે શબ્દ બદલવાના હતા એ બધા બદલાઈ ગયા છે. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું આ ડાયલોગ બોક્સ જતું રહેશે. બરાબર, બધા જ શબ્દો અને એક સાથે બદલવા છે તો રિપ્લેસ, વારંવાર આપણે રિપ્લેસને નેક્સ્ટ ફાઇન્ડ નેક્સ્ટ ન કરવું હોય તો રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરશો તો બધા જ શબ્દો એકી સાથે બદલાઈ જશે અને ઉપરનું જે ડાયલોગ બોક્સ છે એ
જોવા મળશે. ઓકે પર ક્લિક કરશો એટલે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ પણ બંધ થઈ જશે. ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ટાઇટલ બાર પર સેવ પર ક્લિક કરો. તમારા ડોક્યુમેન્ટની અંદર જે પણ ફેરફારો કર્યા છે તેને સેવ કરવા માટે તમારા ડોક્યુમેન્ટ ક્વિક એક્સેસ ટાઇટલ બાર પર ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ પર ક્લિક કરો એટલે કે તમે જે ફેરફાર કર્યો એ સેવ થઈ જશે. ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ કરો. તમારું ડોક્યુમેન્ટ બંધ કરવું છે તો ટાઇટલ બાર પર ક્લોઝ પર ક્લિક કરો. આગળ યાદ રાખો, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ત્રણ ટેબ ધરાવે છે, ફાઇન્ડ, રિપ્લેસ અને ગો ટુ. એડિટિંગ ગ્રુપમાં જો તમે ફાઇન્ડ પર ક્લિક કરશો તો તમને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં ફાઇન્ડ ટેબ ડિફોલ્ટ સિલેક્શન છે. કઈ ફાઇન્ડ ટેબ? ફાઇન્ડ વોટ ટેક્સ્ટ બોક્સમાં તમારે શોધવાનો શબ્દ લખાણમાં ટાઈપ કરો, લખાણ ટાઈપ કરો એટલે કે જે શબ્દ શોધવાનો છે તે અહીંયા ટાઈપ કરો. ફાઇન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરો, પ્રથમવાર આપતો શબ્દ હાઇલાઇટ થશે. જ્યારે તમે ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો ત્યારે પ્રથમ આવતો શબ્દ હાઇલાઇટ થશે, ત્યારબાદ બધી વાર આવી જાય પછી હાઇલાઇટ થાય છે. બધા શબ્દ તમે જે રીતે દબાવતા જશો એમ બધા જે શબ્દો હશે એ હાઇલાઇટ થતા જશે, જ્યાં સુધી તમારું સર્ચિંગ એટલે કે શોધવાનું ફાઇન્ડનું કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી તમારે ફાઇન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એમ એમ તમારે આગળ શબ્દો આવતા હશે, હાઇલાઇટ થતા જશે. ને જ્યારે તમારું શોધવાનું એટલે કે શબ્દ શોધવાનું કાર્ય પૂરું થશે એટલે આ રીતનું બોક્સ આવશે, એમાં ઓકે ઉપર ક્લિક કરશો એટલે ફાઇન્ડ એન્ડ રિપ્લેસનું ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ગો ટુનો ઉપયોગ કરી ડોક્યુમેન્ટના સીધા જ ચોક્કસ લાઇન કે પેજ ઉપર જવા માટે હવે ગો ટુ ટેબ પર ક્લિક કરો. કયા ટેબ પર? ગો ટુ ટેબ પર. ગો ટુ વોટમાં કોઈ વિકલ્પ પર ક્લિક કરો. ગો ટુ વોટ એમાં કોઈ વિકલ્પ પર ક્લિક કરો એટલે કે લાઇન ઉપર ક્લિક કરો. જમણી બાજુ પર શું છે, ટેક્સ્ટ બોક્સમાં પ્લસ 5 ટાઈપ કરો. અહીંયા શું ટાઈપ કરવાનું છે? પ્લસ 5. ગો ટુ બટન પર ક્લિક કરો. ગો ટુ બટન પર કર્સર જ્યાં હશે ત્યાં કૂદીને આગળના 5મી લીટી પર આવી જશે. કઈ લીટી પર આવી જશે? 5મી. જો તમે -5 પર કરશો તો કર્સર જ્યાં હશે ત્યાંથી કૂદીને 5 લીટી પાછળ આવી જશે. જો તમે ગો ટુ બટન પર ક્લિક કરવાનું ચાલુ રાખશો તો ચોક્કસ નંબરની લાઈનો પ્લસ 5 આગળ કૂદાવવાનું ચાલુ રહેશે. 8. લખાણની કોપી અને મૂવ કરવા, એટલે કે તમે જ્યાં લખાણ કર્યું છે એની કોપી કરવા અને આગળ વધવા. તો કોપી, આ જે તમને ટૂલ દેખાય છે એ કોપીનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારા ટૂલ્સ પરીક્ષામાં પૂછાઈ શકે છે તો તમારે યાદ રાખવાના છે. સિલેક્ટ કરેલા લખાણને કોપી કરવા માટે ક્લિપબોર્ડમાં મૂકવા. કટ, સિલેક્ટ કરેલું લખાણ કટ કરવા અને તેને ક્લિપબોર્ડમાં મૂકવા. પેસ્ટ, કટ કે કોપી કરેલા લખાણને પેસ્ટ કરવા. અન્ડુ, તો છેલ્લી ક્રિયાને ઉલટાવવા. રીડુ, તો અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા. ન્યૂ, નવો કોરો ડોક્યુમેન્ટ ખોલવા. આપણે પ્રથમ લખાણની કોપી એન્ડ પેસ્ટ કરીશું. જ્યારે તમે ડોક્યુમેન્ટ સમગ્ર લખાણ અથવા તેનો થોડો ભાગ અથવા ડોક્યુમેન્ટમાં તમે કોપી પેસ્ટ કરી શકો છો. ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલો. 2. હોમ ટેબ પસંદ થયેલી જ છે. 3. એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. એડિટિંગ ગ્રુપની અંદર સિલેક્ટ પર ક્લિક કરો તો અહીંયા જમણી બાજુના ખૂણા પર એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ પર ક્લિક કરો. સિલેક્ટ ઓલ પર ક્લિક કરો. ડ્રોપ ડાઉન મેનુની અંદર સિલેક્ટ ઓલ પર ક્લિક કરશો એટલે તમારું ડ્રોપ ડાઉન મેનુ જતું રહેશે અને આ રીતે સમગ્ર લખાણ હાઇલાઇટ થયેલું દેખાશે. 5. નંબર, ક્લિપબોર્ડ ગ્રુપમાં કોપી પર ક્લિક કરો. આ જે પહેલું છે એ ક્લિપબોર્ડ ગ્રુપ છે, એમાં આપણે કોપી પર ક્લિક કરવાનું છે. સિલેક્ટ કરેલું લખાણ કોપી થશે અને ક્લિપબોર્ડ પર મૂકાશે. તમારું જે લખાણ છે એ સિલેક્ટ થશે અને ક્લિપબોર્ડ પર મૂકાશે. હાઇલાઇટ દૂર કરવા માટે તારીખની અંતે ક્લિક કરો. તમારી હાઇલાઇટ દૂર કરવી છે તો અહીંયા તારીખની અંતે ક્લિક કરો. તારીખના પાછળ તમે કર્સર ઝબુકતું જોઈ શકશો, એટલે કે તમારું કર્સર છે અહીંયા ઝબુકતું જોઈ શકશો. કોપી કરેલ લખાણને પેસ્ટ કરવા માટે 2 લીટી જેટલી જગ્યા છોડવા, 2 વાર એન્ટર કી દાબો.
હવે તમારું કર્સર અહીંયા હોય ત્યારે તમારે બે લીટી જગ્યા છોડવાની છે અને એનો આતે તમારું લખાણ છે એને ફરીથી પેસ્ટ કરવાનું છે બરાબર એટલે બીજી વખત જોવા માટે તો બે વખત એન્ટર કી દાબો ક્લિપબોર્ડ ગ્રુપમાં પેસ્ટ પર ક્લિક કરો આ જે ક્લિપબોર્ડ ગ્રુપ છે એની અંદર પેસ્ટ આ દેખાય છે વિદ્યાર્થી મિત્રો પેસ્ટ ટૂલ તો એની પર ક્લિક કરો કર્સર જ્યાં કર્સર હતું ત્યાં કોપી કરેલ લખાણ પેસ્ટ થશે તમારું કર્સર જ્યાં હતું જો આ ઉપરના ડોક્યુમેન્ટની તારીખ અહીંયા આવી ગઈ પછી જે બે લીટી એન્ટર કી દાબ્યું એટલે તમારો બીજી વખત અહીંયા આગળ તમારું જે લખાણ છે ડોક્યુમેન્ટનું એ બીજી વખત અહીંયા પેસ્ટ કોપી પેસ્ટ થઈ ગયું લખાણની બે કોપી જોવા વર્ટિકલ સ્ક્રોલ બારનો ઉપયોગ કરો હવે તમારે લખાણની બંને કોપી જોવી છે તો અહીંથી સ્ક્રોલ બાર આમ ઉપર નીચે ડ્રેગ કરશો તો તમને બંને કોપી તમારા ડોક્યુમેન્ટની અંદર જોવા મળશે ટાઇટલ બાર પર અંડું પર ક્લિક કરો છેલ્લી ક્રિયા એટલે છેલ્લું લખાણ કોપી કર્યું હશે તે રદ થઈ જશે હવે ડોક્યુમેન્ટમાં તમારી પાસે માત્ર એક જ મૂળ લખાણ રહેશે જ્યાં કોપી કરેલું લખાણ પેસ્ટ કર્યું હતું ત્યાં કર્સર ધબકતું તમે જોઈ શકશો એટલે તમે જ્યારે અંડું પર ક્લિક કરશો એટલે બીજી વાર જે કોપી થયું એ જતું રહેશે અને તમારી ડોક્યુમેન્ટમાં જે પહેલું જ લખાણ સેવ કરેલું હતું તે તમે ફરીથી એક જ લખાણ જોઈ શકશો અને તમારું કર્સર જ્યાં ઝબુકતું હતું કોપી દૂર કરેલું ત્યાં જ તમારું કર્સર જોવા મળશે ટાઇટલ બાર પર રીડુ પર ક્લિક કરો અંડું ક્રિયાને ઉલટાવાઈ જશે એટલે કે જો તમે ફરીથી રીડુ પર ક્લિક કરશો તો પાછું પેલું જે કોપી કરેલું લખાણ પેસ્ટ થઈને તમને દેખાશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ છે તમારો કોપી પેસ્ટ બરાબર તમારું લખાણ કોપી પેસ્ટ કર્યું એ ફાઇન્ડ અને રિપ્લેસ કર્યું એ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આજનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ તો આપણે જે ફાઇન્ડ રિપ્લેસ કર્યું ડોક્યુમેન્ટમાં શબ્દો બદલ્યા બરાબર પછી કોપી પેસ્ટ કર્યું તો આ મુહાવરો તમારે ઘરેથી કરવાનો છે જો તમારા પાસે કમ્પ્યુટર તમારા ઘરે હોય તો તમારે ચોપડી લઈ અને આ મુહાવરો તમે પ્રેક્ટિકલમાં કરી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો આવજો આવતા પીરિયડમાં આપણે નવા ભાગ સાથે ફરી મળીશું.